અમરેલી જિલ્લાની અંદર મોટાભાગના ખેડૂતો આવે છે પરંપરાગત ખાસ આજે સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં 80-90 રૂપિયા સુધીનો મગફળીમાં ભાવમાં વધારો થયો હતો। ગઈકાલ કરતાં આજે મગફળીના ભાવમાં 80 રૂપિયાથી વધુનો વધારો નોંધાયો છે। સિંગ ઝીણીની વાત કરવામાં આવે તો જેનો ભાવ 1200 રૂપિયાથી 1301 રૂપિયા નોંધાયો હતો। સિંગ મોટીનો ભાવ આજે 1251 રૂપિયાથી 1481 રૂપિયા નોંધાયો હતો। આજે માર્કેટિંગ યાર્ડમાં 8200 મણ મગફળીની આવક નોંધાઈ હતી। તો સાથે જ તલ સફેદ અને તલ કાળાને હરાજી કરવામાં આવી હતી। તલ સફેદનો ભાવ 2900 રૂપિયાથી 3050 રૂપિયા નોંધાયો હતો। તો તલ કાળાનો ભાવ 3100 રૂપિયાથી 3400 રૂપિયા સુધી નોંધાયો હતો। આજે 60 મણ આવક મગફળીની નોંધાઈ હતી। કપાસના ભાવમાં આંશિક વધારો નોંધાયો છે। સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં આજે 3800 મણ કપાસની આવક નોંધાઈ હતી। આજે કપાસનો ભાવ 1325 રૂપિયાથી 1470 રૂપિયા સુધી ભાવ કપાસનો આજે નોંધાયો હતો। મોટી સંખ્યામાં ખેડૂતો કપાસ લઈ સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડ ખાતે હરાજી કરવા પહોંચ્યા હતા। તો ઘઉં લોકવન અને ઘઉં ટુકડાની હરાજી કરવામાં આવી હતી। ઘઉં લોકવનનો ભાવ 475 રૂપિયાથી 585 રૂપિયા સુધી નોંધાયો હતો। તો ઘઉં ટુકડાનો ભાવ 511 રૂપિયાથી 639 રૂપિયા સુધી નોંધાયો હતો। આજે ઘઉંની આવક 735 મણની થઈ હતી। તો બાજરાનો ભાવ આજે 425 રૂપિયાથી 461 રૂપિયા સુધી નોંધાયો હતો। આજે 160 મણની આવક નોંધાઈ હતી। તો સાથે ચણાનો ભાવ 1011 રૂપિયાથી 1265 રૂપિયા સુધી નોંધાયો હતો। તો સોયાબીનનો ભાવ આજે 800 રૂપિયાથી 993 રૂપિયા સુધી નોંધાયો હતો। માર્કેટિંગ યાર્ડમાં ધાણાનો ભાવ આજે 1401 રૂપિયાથી 1500 રૂપિયા સુધી નોંધાયો હતો। તો ચણાની આવકમાં ખૂબ જ વધારો થયો છે। આજે 150 મણ ચણાની આવક નોંધાઈ હતી। તો સોયાબીનની આવક 315 મણ નોંધાઈ હતી। માર્કેટિંગ યાર્ડમાં સૌથી વધુ મગફળીની આવક આજે સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં નોંધાઈ હતી।